કૃષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. સંવેદનાનો વિકાસ કરો, બીજાના દુઃખની અસર થવી એને દયા કહે છે, અથવા દુઃખી જીવો પ્રત્યે જે પ્રેમ ભાવ રાખવામાં આવે છે તેને દયા કહેવાય છે. આ દયાની વૃત્તિથી સંવેદના શક્તિ વધે છે. દયા વૃત્તિનો ભક્તિ અને પ્રેમ સાથે અત્યંત ઘનિષ્ઠ સંબંધ છે. જે મનુષ્ય પાણી માત્રના અંતકરણમાં ઈશ્વરનો નિવાસ છે એમ માનીને ભક્તિ કરે છે તે જ બધાની સાથે પ્રેમ ભાવ રાખી શકે છે. એનાથી બીજાઓનું દુઃખ જોઈ શકાતું નથી. બીજાઓની દુઃખ જોઈને તે પોતે દુઃખ અનુભવે છે, તેનું હૃદય તરત જ પીગળી જાય છે અને પોતાને થયેલા દુઃખને દૂર કરવા માટે તે દુઃખી પ્રાણીને મદદ કરવા તૈયાર થઈ જાય છે. તેથી ભક્તિથી પ્રેમ અને દયા વૃત્તિથી પુષ્ટ થાય છે. જ્યારે પ્રેમ વૃત્તિ જાગે છે ત્યારે મનુષ્ય ભક્તિ અને દયા કરે છે. જો દયા વૃત્તિ હશે તો જ પ્રીતિ અને ભક્તિ પુષ્ટ થશે. આમ આ ત્રણેય વૃત્તિઓનો પરસ્પર સંબંધ છે. આથી જ વિવેકી સજ્જનો બીજાઓ પ્રત્યે દયા રાખે છે. જેવી રીતે આપણને આપણું જીવન વહાલું હોય છે તે જ રીતે બીજા પ્રાણીઓને પણ પોતાનું જીવન વહાલું હોય છે. તેથી બીજાઓને પોતાના આત્મા જેવા ગણીને સજ્જનો હંમેશા દયા કરતા રહે છે. પરોપકાર દ્વારા દયા વૃત્તિનો જેટલો વધારે વિકાસ થતો જશે એટલો જ પ્રમાણમાં સુખ શાંતિમાં વધારો થતો જશે. અખંડ જ્યોતિ ઓક્ટોબર 1950 પેજ 11 પંડિત શ્રી રામ શર્મા આચાર્ય ગાયત્રી શક્તિપીઠ જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે. રુચિ ચિંતન ચેનલમાં પધારવા બદલ